તો આ સાથે જ ભાવનગર જિલ્લામાં આવેલા ગામડાઓમાં 533 તલાટીઓની જગ્યા છે, જેમાં 14 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જાય છે, તો જિલ્લા પંચાયત હસ્તક માત્ર 519 તલાટીઓ આવે છે. જોકે પંચાયત દ્વારા મુકાયેલા તલાટીઓમાં 125 ખાલી જગ્યા પર એક તલાટીને બે ગામનું ભારણ સોંપવામાં આવ્યું છે, જેના પગલે તલાટીઓ ભાગ્યે જ ઇન્ચાર્જ વાળા ગામડાઓમાં જાય છે. તો ગ્રામના લોકો 15 દિવસ સુધી તલાટીઓ નહીં ફરકતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે તલાટી કમ મંત્રીની જે ઘટ છે ને તેના પગલે ભાવનગરમાં પણ 105 જેટલા જે તલાટી કમ મંત્રી છે તેની ઘટ હોવાના કારણે જિલ્લાના જે ગ્રામ્ય પંથકમાં કહી શકાય કે લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપ જોઈ શકો છો અત્યારે કે માલપરા ગામે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે, પરંતુ અરજદારોની અહીંયા લાઈન લાગી છે. એનું એક જ કારણ છે કે સમયસર જે તલાટી કમ મંત્રી છે તે ન આવવાના કારણે અહીંના જે લોકો છે તે ચોક્કસથી હેરાન પરેશાન થતા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો જોડાયા છે આપણી સાથે, એમની સાથે જ સીધો સંવાદ કરીશું. શું કહેશો, શું તમારું નામ છે અને શું સમસ્યા? મારું નામ બિપિન ચૌહાણ છે અને મંત્રી 8-10 દિવસે એકવાર આવે છે, એમાં પણ ટાઈમસર નથી આવતા અને 10-10 કિલોમીટરથી વધારે અમને ધક્કા ખવડાવે છે, ફોન પણ અમારો રિસીવ કરતા નથી. ચોક્કસથી છેલ્લા 4-5 માસથી એના જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. તાલુકા પંચાયતના વિપક્ષના નેતા આપણી સાથે જોડાયા છે, એમની સાથે શું કહેશો, કઈ પ્રકારની હાલાકી છે અને આને લઈને કઈ રીતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા, શું કહેવું? પાલિતાણા તાલુકાના કુલ જે 93 ગામો છે ઈ પૈકીનું એક માલપરા ગામ મને અવારનવાર તલાટી મંત્રીની ગેરહાજરી અને સમયસર આવતા નથી અને કામો કરતા નથી એના ફરિયાદના ભાગરૂપે મને ફરિયાદ મળી. એટલે હું રૂબરૂ આજે અરજદારો જ્યારે તલાટી મંત્રીની રાહ જોઈ રહ્યા છે એના ભાગરૂપે હું અહીંયા અરજદારોને રૂબરૂ મળવા આવ્યો. મેં તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કર્યો. અરજદારોને સંપૂર્ણપણે ધરમ ધક્કા થઈ રહ્યા છે. એ વસ્તુ વ્યાજબી નથી કે એક સામાન્ય તલાટી કમ મંત્રીની સહી લેવાની હોય કે કોઈ પણ પ્રકારનું આ ફોર્મ ભરવાના હોય અને જો એમાંયની ગેરહાજરી હોય તો એ વસ્તુ યોગ્ય નથી. આ તકે સરકારે ગમે એમ કરીને વહેલી તકે આ તલાટી કમ મંત્રીઓની ભરતી કરવી જોઈએ અને અથવા તો જે જગ્યાએ જગ્યા ખાલી છે ત્યાં વહેલી તકે તલાટી મંત્રીઓની જગ્યા ભરાવવી જોઈએ અને જે અરજદારોને ભરતી મુશ્કેલી છે એનું સંપૂર્ણપણે નિરાકરણ થવું જોઈએ. જે પ્રમાણે અરજદારોની જે હાલાકી છે તે હાલાકીના પગલે અહીંયા તાત્કાલિકના ધોરણે તલાટી કમ મંત્રી મુકાવવા જોઈએ તેવી માંગ અહીંના વિપક્ષના નેતા પણ કરી રહ્યા છે, સાથે સ્થાનિકો પણ કરી રહ્યા છે. અહીંયા એક સ્થાનિક છે, એમની સાથે વાત કરશું. દાદા, શું નામ તમારું? દાસભાઈ. દાસભાઈ, હું તકલીફ મંત્રી છે, મને આવતા ગમે ત્યારે એક દાણ આવે અઠવાડિયે 12 વાગ્યા પછી 2-2 કલાક રન વેદના છે ચોક્કસથી, કેમ કે બાયોમેટ્રિક સિસ્ટમ સરકારે કરી છે પરંતુ તલાટી કમ મંત્રીની ગુલાટના કારણે અહીંના જે સ્થાનિકો છે તે ચોક્કસથી હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. તાકીદે તલાટી કમ મંત્રીની જે ઘટ છે તે પૂર્વમાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.